જિલ્લામાં મધ્યમ સિંચાઈના 20 ડેમો આવેલા છે. ગત વર્ષે રેકોર્ડ બ્રેક વરસાદ પડતા હાલ ડેમોમાં 40% પાણી હોવાનું સિંચાઈ વિભાગ જણાવે છે, જેને લઈને ખેડૂતો ઉનાળામાં પણ સારી રીતે સિંચાઈ કરી શકશે. જો ડેમોની વાત કરીએ તો કારગોગા ડેમમાં 98%, કંકાવતીમાં 72% સહિતના તમામ ડેમમાં સારા પ્રમાણમાં પાણી ઉપલબ્ધ છે, જેથી ચાલુ વર્ષે ઉનાળામાં ખેડૂતોને સિંચાઈના પાણીને લઈને કોઈ તકલીફ રહેશે નહીં. આપણી પાસે કચ્છ જિલ્લામાં 19 મધ્યમ કક્ષાની સિંચાઈ યોજનાઓ આવેલી છે અને એક વોટર સપ્લાય યોજના છે ટપ્પર. તો એ તો ટોટલી ઇરિગેશન એમાંથી કરવામાં આવતું નથી અને પાણી પુરવઠાની સ્કીમ છે. બાકીમાં છે ને, આજની તારીખમાં ખરીફ અને રવિ સિઝન પછી પણ આપણી પાસે 39% જેટલું પાણી છે. એટલે આ વખતે છે ને, આપણે કિસાન ભાઈઓ છે, ખેડૂતો છે, મંડળીઓ છે ને, બહુ સારી રીતે સિંચાઈ કરે છે. એટલે લગભગ એક એક પાણીની જગ્યાએ 2-2, 3-3 પાણી ખેંચે છે. એ લોકો લિફ્ટથી બી યુઝ કરે છે, લિફ્ટ ઇરિગેશનથી. એટલે બહુ શું કહેવાય, કરકસર ભર્યું પાણીનો ઉપયોગ કરે છે. એ હિસાબે જોઈને તો આપણી પાસે આ સિઝનમાં માર્ચના અંતે આવી ગયા છે આપણે, માર્ચમાં તો 40% જેટલું પાણી છે. અને જે મેઇન યોજનાઓ છે ને, એમાં બી ઘણું એવું પાણી ડેમોમાં સંગ્રહ થયેલું છે. એનાથી ઇરિગેશન માટે ખેડૂતોને પાણી 3 સિઝનમાં મળી રહે એટલું પૂરતું થઈ જાય છે. એટલે હવે પાણીની ખેંચ નહીં આવે. નાયબ મુખ્યપ્રધાન